हवे जोईए तमाम अपडेट समाचार सुपरफास्ट अंदाजमां। હિમાચલમાં વરસાદી કહેર ભારે વરસાદને પગલે અનેક બિલ્ડિંગો તરાશાય। કુલ્લુના અનીમાં બિલ્ડિંગ તરાશાઈ થઈ। બિલ્ડિંગમાંથી લોકોની ચીચીયારીઓ સંભળાઈ તો હિમાચલ પ્રદેશ પર હજુ ફ્લેશ ફ્લડનો ખતરો। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અની શહેરમાં 5થી વધુ બિલ્ડિંગો પત્તાના મહેલ નીચે તરાશાઈ થઈ। જાનમાલને નુકસાન ન હોવાના સમાચાર। અની શહેરના બસ સ્ટેન્ડ નજીક હજુ 3 બિલ્ડિંગ પડવાની સંભાવના। કલેક્ટર પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે। 24 અને 25 તારીખ સુધી હજુ પણ હિમાચલ માટે ભારે તો 9 જિલ્લામાં ફ્લેશ ફ્લડ આવવાની પણ આગાહી કરવામાં આવી। અનેક રસ્તા તૂટી જવાથી ટ્રાફિક જામ। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈ જનજીવન ખોરવાયું। કુલ્લુ જિલ્લામાં વરસાદને કારણે કુલ્લુ મંડી રોડ ખરાબ થતા સેંકડો વાહનો ફસાયા। હિમાચલ પ્રદેશમાં ફરી વરસાદનું રૌદ્ર સ્વરૂપ। 36 કલાકથી પડી રહેલા વરસાદથી 16ના મોત। 538થી વધારે રસ્તાઓ વાહન વ્યવહાર બંધ થયો। શિમલામાં વરસાદને કારણે મોટા પાયે નુકસાન। મોલ રોડ પર સીડી પરથી ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો। હજુ પણ હિમાચલમાં વરસાદનું રેડ એલર્ટ। સિરમોર, સોલાન, શિમલામાં વરસાદનું રેડ એલર્ટ। મંડી અને કાંગડામાં પણ વરસાદનું રેડ એલર્ટ। 24 અને 25 તારીખ હજુ પણ હિમાચલ માટે ભારે। 9 જિલ્લામાં ફ્લેશ ફ્લડ આવવાની પણ આગાહી કરવામાં આવી। અનેક રસ્તા તૂટી જતા ટ્રાફિક જામ। હિમાચલ પ્રદેશ પર કુદરતનો પ્રકોપ યથાવત। અતિ ભારે વરસાદને કારણે ઠેર ઠેર ભૂસ્ખલન। ચંડીગઢ મનાલી હાઈવે પાસે રેન સ્લાન ટનલ તૂટી, તેમજ બધી જિલ્લામાં વરસાદના કારણે પુલ તૂટી ગયો। કર્ણપ્રયાગમાં ભીંડર નદી ગાંડી તૂર। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે હાલાકી। વરસાદને કારણે ભૂસ્ખલન થતા અનેક વૃક્ષ ધરાશાય। સતત વરસી રહેલા વરસાદને કારણે શિમલાના અનેક રસ્તાઓ બંધ થયા। વરસાદને કારણે રસ્તા ધોવાયા। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટવાની બે ઘટનાઓ બની। પંડોહમાં કાટમાળ નીચે દબાઈ જતા એક વ્યક્તિનું મોત, જ્યારે એક શાળાની ઇમારત પણ ધોવાઈ ગઈ, તેમજ ચંડીગઢ મનાલી સહિત 700થી વધુ રસ્તાઓ બંધ થયા। હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના સામે આવી। ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ બંધ, ત્યારે હનુગી માતાના મંદિરમાં ભૂસ્ખલનનો વિડીયો સામે આવ્યો। ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઋષિકેશમાં ગંગા નદીનો ડરાવી દે તેવો પ્રવાહ। પહાડો પર થયેલા વરસાદની અસર નદીઓ પર। બોટાદ અને બરવાળામાં ધીમી ધારે વરસાદ। જિલ્લાના અનેક પંથકમાં ધીમી ધારે વરસાદ। પાળિયાદ, ગઢડા, ભાવનગર, સાળંગપુરમાં વરસાદ વરસ્યો। રાણપુર, ખોડિયાર મંદિર, અસાદિત, કેશવનગર વિસ્તારમાં વરસાદ। રાજ્યમાં આગામી દિવસ બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। હાલ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી। વરસાદી ટર્ફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રહેશે। વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ રહેશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી। ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ આગાહી। અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી તો ખેડા, આણંદ, નડિયાદમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે। જમ્મુ કાશ્મીરમાં તાવી નદીમાં એક યુવક ડૂબ્યો। ઉધમપુર પાસે તાવી નદીમાં સર્ચ ઓપરેશન એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું। બોટ અને ડાયવર્સ સાથે યુવકની શોધખોળ ચાલુ। લેન્ડર વિક્રમમાંથી બહાર આવ્યું રોવર। લેન્ડિંગના 2 કલાક 26 મિનિટ પછી રોવર બહાર આવ્યું। હવે ચંદ્ર પર હંમેશા રહેશે ભારતની છાપ। 6 પૈડાવાળું રોબોટિક વ્હીકલ રોવર હવે સંભાળશે મિશન। યુટ્યુબ પર ચંદ્રયાન 3ના લાઇવ સ્ટ્રીમિંગે તોડ્યો રેકોર્ડ। વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી ઇવેન્ટ બની ચંદ્રયાન 3ના લેન્ડિંગનું લાઇવ સ્ટ્રીમિંગ। એક સાથે 8.6 મિલિયન લોકોએ નિહાળ્યું। મિશન મંગલના નિર્દેશક જગન શક્તિએ પણ ચંદ્રયાન 3 પર ફિલ્મ બનાવશે। ચંદ્રયાન 3એ બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું, જે બાદ જગન શક્તિએ જાહેરાત કરી। જગન શક્તિ આ ઐતિહાસિક ક્ષણનો લાભ ઉઠાવવા માંગે છે। ઇસરોની સફળતા બાદ વૈજ્ઞાનિકોને મળશે પ્રધાનમંત્રી મોદી। 26 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી બેંગાલુરુ જશે। મોદી ઇસરો કેન્દ્ર પહોંચી વૈજ્ઞાનિકોને મળશે। ભારતના ચંદ્રયાન 3 મિશનની સફળતા બાદ વર્લ્ડ લીડર્સ તરફથી ભારતને અભિનંદનની વર્ષા। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીને ચંદ્રયાન 3ની સફળતા માટે અભિનંદન પાઠવ્યા।
પુતિને સંદેશો લખ્યો કે ભારતીય સ્પેસ સ્ટેશનના ચંદ્રયાનના સફળ ઉતરાણને લઈ મારા હૃદયપૂર્વકના અભિનંદન. ચોક્કસપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે કરેલી પ્રભાવશાળી પ્રગતિનો પુરાવો છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ચંદ્રયાનની સફળતાના ભારતને અભિનંદન પાઠવતા ટ્વીટ કર્યો. ઉપરાષ્ટ્રપતિએ ટ્વીટમાં લખ્યું છે કે ચંદ્રયાન 3 મિશનના તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો માટે એક અવિશ્વસનીય સિદ્ધિ છે. ચંદ્રયાન 3 મિશનની ઐતિહાસિક સફળતાને લઈ અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર પર ભારતીય ડાયસ્પોરાના સભ્યો એકત્રિત થયા હતા. તમામ લોકોએ ચંદ્રયાન 3 મિશનની સફળતાની ઉજવણી કરી. હાથમાં તિરંગા સાથે ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા ભારતીય મૂળના અમેરિકાવાસીઓ. યુએસ વોશિંગ્ટન ડીસી ખાતેના ભારતીય દૂતાવાસમાં મીઠાઈ વહેંચી સૌને મોઢું મીઠું કરાવવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભોજન સમારંભમાં ભાગ લીધો. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સહિતના વિશ્વના અનેક નેતાઓએ ચંદ્રયાન 3ની સફળતા પર પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગની એક હોટેલમાં ભારતીયો સાથે મુલાકાત કરી, ત્યાં વસતા ભારતીયો સાથે વાતચીત પણ કરી. સંમેલનમાં દ્વિપક્ષીય બેઠક યોજી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસા સાથે કરી મુલાકાત. બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો. પીએમ મોદીએ કહ્યું, રામફોસા સાથે એક ઉત્કૃષ્ટ બેઠક થઈ. સંબંધો મજબૂત કરવાના ઉદ્દેશથી અનેક મુદ્દે ચર્ચાઓ થઈ. વેપાર, રક્ષા અને રોકાણ અંગેના મુદ્દે વિસ્તૃત ચર્ચા. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સંમેલન યોજાયું, જેમાં વડાપ્રધાન મોદીએ વિશ્વ નેતાઓ સાથે મુલાકાત કરી. જોહાનિસબર્ગમાં આફ્રિકાના પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે વડાપ્રધાનનું સ્વાગત. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સંમેલનમાં ભાષણમાં પીએમ મોદીએ કહ્યું, ભારત વિશ્વનું વિકાસ એન્જિન બનશે. થોડા જ સમયમાં 5 ટ્રિલિયનની ઇકોનોમી થશે. બ્રિક્સ સમિટ અંતર્ગત આયોજિત બિઝનેસ ફોરમ ઇવેન્ટમાં જોહાનિસબર્ગમાં હાજર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ કાર્યક્રમમાં હાજર ન રહ્યા. બિઝનેસ ફોરમ ઇવેન્ટમાં બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પણ હાજર રહ્યા. પીએમ મોદી 24 ઓગસ્ટ સુધી જોહાનિસબર્ગ શહેરમાં રહેશે. આ દરમિયાન તેઓ બ્રિક્સના કેટલાક સભ્ય દેશો સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટને સંબોધિત કરી કહ્યું, બ્રિક્સને ભવિષ્યમાં તૈયાર સંગઠન બનાવવા માટે આપણે સંબંધિત સોસાયટીઓને તૈયાર કરવી પડશે. આમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવશે. પીએમ મોદીએ કહ્યું કે અમે એક ધરતી, એક પરિવાર અને એક ભવિષ્ય માટે તમામ દેશો સાથે કામ કરી રહ્યા છીએ. અમે આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્યપદ આપવાનું સૂચન કર્યું, તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. અમે બ્રિક્સના વિસ્તરણને સમર્થન આપીએ છીએ. જોહાનિસબર્ગમાં 15મી બ્રિક્સ સમિટમાં પ્રધાનમંત્રી મોદીનો તિરંગા સાથે અનન્ય પ્રેમ દેખાયો. ગ્રુપ ફોટો દરમિયાન પીએમ મોદીની નજર જમીન પર પડેલા તિરંગા પર પડી. પીએમ મોદીએ માનપૂર્વક તિરંગો લઈ લીધો અને પોતાના ખિસ્સામાં મૂકી દીધો. જો બાઇડન 7 સપ્ટેમ્બરથી ભારતના પ્રવાસે G20 સમિટના 2 દિવસ પહેલા આવશે. અમેરિકન રાષ્ટ્રપતિ 4 દિવસ માટે ભારતમાં રહેશે. G20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે. પાકિસ્તાન પાસે પોતાની એરલાઇન્સ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ ચલાવવાના પૈસા નથી. દેશના નાગરિકોને રોજીરોટી આપવા માટે પણ પાકિસ્તાનને કેટલાય દેશો પાસેથી કર્જ લેવું પડ્યું છે. ત્યારે હવે પીઆઈએ ચલાવવાના પણ પૈસા ન હોવાનું સામે આવ્યું છે. પીઆઈએના 11 વિમાનો ભૂમિ પર જ રહ્યા છે. ચૂંટણી પહેલા ભરૂચ લોકસભા બેઠક પર રસપ્રદ જંગ. ભાજપના સાંસદ અને આપના દાવેદાર સામસામે. આપના ચેતર વસાવાનો ભરૂચ બેઠક જીતવાનો દાવો, તો મનસુખ વસાવાએ આપ નેતા ખોટા બ્રહ્મા હોય તેવું નિવેદન આપ્યું. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જોખમી સવારીનો વિડીયો વાયરલ. અમૂદ દૂધની વાન પર મુસાફરીનો જોખમી વિડીયો વાયરલ થયો છે, તો જીવના જોખમે લટકીને મુસાફરી કરતા લોકોનો વિડીયો સામે આવ્યો. ઉપલેટામાં હિટ એન્ડ રનમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઉપલેટા જૂના નેશનલ હાઈવે પર કાર ચાલકે બાઇકને અડફેટે લઈ ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ખસેડાયો.
इस्कॉन अकस्मात केसना बन्ने आरोपीनी वधशे मुश्केली। आरोपी तथ्य अने प्रज्ञेश पटेल सामे कोर्टमां चार्ज फ्रेम थशे। तथ्य अने प्रज्ञेशने ग्राम्य कोर्टमां रजू कराशे। भावनगरना जसोर पंथकमां प्रकृतिना खोळे विहड़ता सिंह परिवारना नयन रम्य दृश्य सामे आव्या। जेसर महुआ पालीताणाना बृहद गीरमां सिंहनो वसवाट जोवा मळ्यो। सिंहोनी स्थिति पर ड्रोन केमेराथी नजर राखवामां आवी रही छे। वलसाड शहर में दीपड़ो देखाता लोगों में भय। छेल्ला पांच दिवस अलग अलग विस्तार में दीपड़ो देखाई रह्यो छे। वन विभागे दीपड़ा ने पकड़वा माटे पांजरो मुकी तजवीज हाथ धरी। वरसाद खेंचाता तेमज मगफळी में मुंडा नामनी जीवात आवता धारी गीर पंथकना खेडूतो चिंता में मुकाया। पाणीनी खेंच अने मुंडा नामनो रोग आवता मगफळीनो पाक निष्फळ जवानी खेडूतोमां भीती। खेडूतो टेक्नोलॉजीनो व्याप वधारी खेती करे तेमा सरकारनी तरफेण, परंतु योग्य आयोजनना अभावे खेडूतो टेक्नोलॉजीथी वंचित। ड्रोन कंपनी एक करता वधु खेडूतो ड्रोनथी दवानो छंटकाव माटे तैयार थती होवाथी खेडूतो हाथेथी दवा छंटकाव करवा माटे मजबूर बन्या। गीर सोमनाथमां नकली घीना काळा कारोबारनो पर्दाफाश। एसओजीनी टीमे नकली घीना बे कारखानामां दरोडा पाड़ी 2,34,000 मुद्दामाल सीझ कर्यो। पामतेल वनस्पति घीना 121 शंकास्पद डब्बा झड़पाया। अमदावाद शहरमां एक भूवो पुराय त्या पहेला ज बीजो भूवो पड़ी जाय छे। नेहरूनगरथी धणीधर तरफ जवाना मार्ग पर पड्या बे भूवा। एक साथे पड़ेला बे भूवाथी वाहन चालको परेशान। अत्यार सुधीमां अमदावादमां 50थी वधु भूवा। ओमान में फसायेली तल्ली में पटेल सलमान रीते भारत में पहुंची, माफ करजो, सलामत रीते ते भारत में पहुंची गई है। तो मुंबई एरपोर्ट में तल्लीमानु आगमन करवामां आव्यु। महिलाएं ओमान थी वीडियो वायरल करी मदद मांगी थी। ज्ञान सहायकनी भर्ती जाहेर। 11 महीनाना करार पर लेवाशे ज्ञान सहायको। ऑनलाइन अरजी करवानी रहेशे। उम्मीदवार ऑनलाइन अरजी करी शकशे। 26 ऑगस्ट थी 4 सप्टेम्बर सुधी ऑनलाइन अरजी करी शकाशे। सूरतमां स्वाननो आतंक। 7 महीनामां 11,450 डॉग बाइटना केस सामे आव्या। सिविल स्विमर हॉस्पिटलमां दररोज 50थी वधु केस। छेल्ला 7 महीनामां सिविलमां 6,752 केस। छेल्ला 7 महीनामां स्विमरना 4,698 केस। थरादनी सरकारी हॉस्पिटल में तबीब डॉक्टर दिनेश चौधरी 6 महीना पहला कॉन्ट्राक्ट पूरो थई गयो होवा छतां 2 वर्षथी नौकरी करतो हतो। वर्ग 4 ना काढी मुकवानी धमकी आपता समग्र मामलो सामे आव्यो। भाई बहेनना पवित्र संबंधन पर्व रक्षाबंधनो तहेवार नजीक आवी रह्यो छे। त्यारे सूरतमां रक्षाबंधन तहेवार पहेला सोना चांदी अने हीरा जड़ेली राखड़ीओ बजारमां जोवा मळी। कुख्यात गैंगस्टर लॉरेंस बिस्नोई नलिया कोर्ट में रजू कराशे। 200 करोड़ ड्रग्स केस में लॉरेंस की संडोवणी खुली छे। लॉरेंस बिस्नोई कहवा ड्रग्स मंगावामां आवतुं हतुं तेना कहेवाथी अलग अलग जग्याएथी ड्रग्स आवतुं हतुं। एटीएस लॉरेंस बिस्नोई ने नलिया कोर्ट में रजू करशे। सूरतना वैष्णवदेवी ज्वेलर्स में नकली गन लई लूटारोए लूंटनो प्रयास कर्यो। ज्वेलर्से भड़कार आपता लूटाराओ उभी पूछड़िए भाग्या। एक लूटारू ने पकड़ी टोळाए मेथी पाक चखाड्यो। पोलीसे 3 आरोपी नी धरपकड़ करी। जूनागढ़ में कॉन्स्टेबलना आपघात मुद्दे तपास। पोरबंदरना एसपी पहुंचा पोलीस तालीम केन्द्र में। पुरावा एकत्रित करवा कवायत शुरू। ऑफिसनू हाजरी पत्रक तेमज गाड़ी की विगतों मेळवामां आवी।